सुधराऊ मनवानी भाषा, कंठे विराजो निदारा, उछड़ाऊ सरी भाषा, कंठे विराजो हे दादा, उछराव सवरी भाषा, काड़े जो अनुभव तारण, काड़े जो अनुभव तारण, तोड़े मन तुवे ने काटा, पोते पोताना जोआ, अम्बड़िया वाणी ने खाचा, पोते पोताना जोआ, अम्बड़िया वाणी ने खाचा, कंठे बिराजो है दारा, उछराओ सवरी भाषा, कंठे विराजो हे दादा, उछराओ सवरी भाषा, सत्ता ने भाषा दुर्योगे, पपराता काटा, सत्तानी भाषा दुर्प्योगी, वपराटाओ गाड़ी काटा, निर्दोषी वाणी ने मीठा, संस्कारे माधुर्य विषाता, निर्दोषी वाणी ने मीठा, संस्कारी माधुर्य शाता, कंठे विराजो हे दादा, उच्चराव सवरी भाषा, कंठे विराजो हे दादा, उच्चराव सवरी भाषा, चारित्रा बढ़नी ओड़ा, संचारे निकड़े ने वाचा, चारित्र बढ़नी ओड़ा, संचारे निकड़े ले वाचा, विचार उच्चारणे आचारे, वर्ताहु परमात्र शास्त्रा, उच्चरणे आचारे, वर्ताहु परमात्र शास्त्रा, कंठे विराजो हे दादा, उच्चराव सवरी भाषा, कंठे विराजो हे दादा, उछराव सवरी भाषा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नाउ कॉल ऑन प्लीज। जय सच्चिदानंद। हे दादा भगवान मुनि, कोई पन दीदारी चिवात मानो किंचित मात्र पन, अहम ना दुबे ना दुबाय, की दुबा प्रति ना अनुमोदाय, एवी परम शक्ति आप, મને કોઈપણ તે દરેક વાત માનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના અહમ ના દુબે ના એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વતન અને સ્યાદવાદ વનન કરવાની પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મ નો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે ન દુબાય, કે દુબો પ્રત્યેના અનુમોદાય, એવી પરમ શક્તિ આપો। મને કોઈ પણ ધર્મ નો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે, એવી શ્યાદવાદ વાણી, શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્માનો ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્ય નો અવાનવાદ, અપરાધ, અવિનય ના ના કિયા જાય, ના કરવાયા જાય, કે કરતા કે પ્રતિ ના પરમ શક્તિ શક્તિ આપો। આપો। હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્મા કે પ્રતિ કિંચિત માત્ર પણ
અભાવ તિરસ્કાર ના કે અચ્છાય ના કરવાય અચ્છાય કે થતા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્માની સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતીલી ભાષા ન બોલી જાય, ન ભૂલવાઈ જાય કે ભૂલવાના પ્રત્યે ન અનુભવાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્માનું કિંચિત માત્ર પણ સ્ત્રી પુરુષ વગરના પુરુષ ગમે તે લિંગદારે હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ના ક્યાં જાય ના કરવાય અજાય કે કરતા કે પ્રતિ ના અંગાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાનું દુપાનું ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સપ્રસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ વેદારે જીવાત્માનું પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામી ન લો કોઈનો પ્રાણ કિંચિત માત્ર પણ અવંડવાદ અપરાધ અવિનય ન ત્યાં જાય ન કરવાય જાય કે કરતા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત કરવાની પરમ શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો. જય સચિદાન. કરિશ્મા શ્રીમંત બોલાય. હા જય સચિદાન. નમો વિત્રા ગાય, નમો નમો વિત્રા ગાય, નમો અરિહંતાનમ, નમો નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો આયરિયાનમ, નમો વજ્રાયાનમ, નમો નમો વજ્રાયાનમ, નમો લોયે સર્વ સાવનમ, નમો નમો લોયે લોયે સર્વ સાવનમ, એસો પંચ નમોકારો, એસો એસો પંચ નમોકારો, સર્વ પાવ પનાશનો, સર્વ પાવ પનાશનો, મંગલાનં ચ સર્વેષં, મંગલાનં ચ સર્વેષં, પડવં હવૈ મંગલમ, પડવં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. Jai Satchidanand. Okay, daily prayer. Jai Satchidanand. Hey Dada Bhagwan, aap mujhe compromise na kar taki mera sharir rupi sadhan mujhe mere dil ko yani ki padhai mein aur satsang mein hamesha sahay bane. Main padhai mein bilkul sincere rahungi, main puri sohbat se aur prasad se hamesha judungi. और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काया कायो और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जय मात्र की सेवा में ही करो. जो विशेष मानव धर्म है मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मामी बन पाऊं. हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संगत लेती हूँ. मैं उनको अहंकार से जवाब नहीं दूंगी. कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें. जय सच्चिदानंद. स्टडी प्रेयर. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराएं आते हैं जो भी ऑब्स्ट्रक्शन आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ. आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो ऐसी आप मुझे परम शक्ति दे. जय सच्चिदानंद. करिश्मा. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान, हे दादा हे दादा भगवान, भगवान, हमें आपके बच्चे, हमें हमें आपके आपके बच्चे,
सच्चे, दिल दिल के के है हैं सच्चे, सच्चे, फिर फिर भी है कच्चे, फिर भी है भी है कच्चे। कच्चे। काम करेंगे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे 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 वही जैसे सच्चे। सच्चा। सेपरेशन प्रेयर। जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, तमे जुदा छो परिकार जुदी छे। हे शुद्धात्मा दादा भगवान, तमे रियल छो परिकार रिलेटिव छे। हे शुद्धात्मा दादा भगवान, तमे परमानेंट छो परिकार टेम्पररी छे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके आज करिश्मा यू आर हैप्पी क्या? हाँ अच्छा काम किया आज हैप्पीनेस में? क्योंकि आज मैंने पढ़ाई की थी इसलिए। ओ क्या बात है, वेरी गुड। कौन सी पढ़ाई करी थी? सोशल मस ने होम टेस्ट दिया था, वो लिख रही थी। तेलुगु नहीं किया आज? ओम मस ने सोशल मस ने एक लेसन फुल्ली दिया था इसलिए। ओके तो ये वीकेंड में तमिल बार अच्छी तरह से पढ़ लेने का, राइट? दादा नेक्स्ट मंडे से एग्जाम स्टार्ट हो रहे हैं, अभी कौन सा एग्जाम है? मिड टर्म एग्जाम है नेक्स्ट मंडे से। नहीं और बाद में फाइनल होगा? हाँ मार्च में, ओके 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 ओके। कल से कौन सा इसलिए सब सब्जेक्ट में या एग्जाम? सब मंडे। सब्जेक्ट में होगा? हाँ अभी तो आया था, अभी नहीं हुआ था एग्जाम? आवा था, वो 25 मार्क का था यूनिट अभी टेस्ट, टेस्ट था। अब ये मिड टर्म 15 मार्क कितना? 50। का है। हाँ ओ तो कैसा आपने तमिल में कैसा? अच्छा पास हो जाएगा? हाँ वेरी गुड। तो खुशी किधर गई? मम्मी बुलाती है? ओके हाँ हो गई है आज। ओके नो प्रॉब्लम नो प्रॉब्लम। ओके मोनिका आर यू हैप्पी? आज मैं हैप्पी। व्हाई व्हाट्स द रीजन? आज मैंने पढ़ाई और जो मेरे शेड्यूल किया था मैंने वो पूरा किया था स्टडीज में, और साथ ही आज खाना भी बहुत अच्छा था इसलिए मैं आज हैप्पी भी। क्या हो गया? फेवरेट था इसलिए कि नहीं, नॉन फेवरेट था इसलिए? बैड फेवरेट था इसलिए। बैड बैड बैड। खुशी आर यू हैप्पी? हाँ मैं आज हैप्पी थी, बट मम्मी पापा को दोनों को आज मैंने टेंशन किया क्या क्या गलती की आपने? था। आज स्कूल से आ रही थी पापा के साथ, तो वो बाहर जाकर खाकर आए इसलिए हमें बाहर ले गए खाने के लिए। तो मुझे साइनस प्रॉब्लम है, कोल्ड नहीं खाना था, तो भी मैंने जिद की कि मुझे जूस पीना है। फिर पापा नहीं बोले तो थोड़ा जिद की थी, फिर मैं मान गई। और मम्मी के साथ मम्मी ने कहा सीमंदर स्वामी का मंदिर है वहां चलते हैं, मैंने कहा मुझे पढ़ाई करनी है इसलिए मैं नहीं चलूंगी। सो मम्मी भी थोड़ी टेंशन हो गई, फिर मैं मम्मी के साथ जाकर आ गई। पहले ना भाई बोल देने का, जो होगा होगा, यू नो। श्रेया आर यू हैप्पी? मैं आज हैप्पी हूँ, और मैंने मम्मी को टेंशन, मम्मी पापा को टेंशन नहीं दिया था। वेरी गुड। तोरल क्यों? आज मैं हैप्पी हूँ, अभी मेरा पेपर अच्छा गया था और मेरा पापा का एग्जाम चल रही है? मेड एग्जाम ओ सबका एग्जाम है? ओके वेरी। श्रेय आपका पेपर था सेम? सोशल हाँ स्टडीज का था ना कल बताया था। आई मस्ट हाँ नो द वर्ड। ओके 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 वेरी गुड। अताक्षिबा हैप्पी आर यू हैप्पी? मैं हैप्पी हूँ क्योंकि आज मैंने मम्मी को टेंशन नहीं दिया था।
फिर आज मैंने 3 आर मैथ्स किया था, वेरी गुड अच्छे दक्ष, सोशल के 50 टेस्ट थे, उसमें मुझे 9 मार्क्स आए, इसलिए वेरी जय गुड। सच्ची जय सच्ची आज मैं हैप्पी हूँ। और आज मैंने मम्मी को टेंशन दिया था। अभी आप मम्मी को एवरीडे टेंशन क्यों देते आप? दादा आज वो मुझे खाने में थोड़ा सा जोर आ रहा था, तो इसमें मैंने मम्मी को टेंशन दे दिया था, पर मैंने बाद में खा लिया था। ओके तो मम्मी में मम्मी को किया था कि सॉरी मम्मी। अभी कर लूंगा। ओके वेरी गुड। और टीना है आपका, खुशी और मोनिका आपका मैथ्स में एक अच्छा स्टडी हो गया? नहीं अभी बाकी है, करना है रिवीजन करना कब है मैथ की एग्जाम, कब है? है। मार्च को बोर्ड एग्जाम स्टार्ट होती है और लास्ट एग्जाम मैथ्स है मार्च 25। नहीं, अभी ये चल रहा है ना एग्जाम मेरे लिए नहीं है, मेरी तो? स्ट्रेटली बोर्ड है अभी। करिश्मा हाँ, ओनली ओनली खुशी है ने, करिश्मा का है। ओके ओके और खुशी का है बस। या तो खुशी आपने मैथ अब पक्का कर दिया? हाँ थोड़ा सा बाकी है। हाँ ओके ये भी 2 दिन है ना पक्का करने का। ओके वेरी गुड। ओके तो कल क्या बात हुई थी, किसको मालूम है, बोलो, जिसको मालूम है बोलो। हेलो, किसको मालूम है? अब सब नहीं भूलिया भूल गया कल क्या आपने बातें किया था मोनिका? हाँ, कल बिहारी दादा ने ये बताया था कि खाने के बारे में और इस कोर्ट के बारे में बताया था। ओके नहीं बात ना। ओके कौन सा टॉपिक था कल? इट इज नॉट व्हाट यू डू बट हु यू बिकम एंड व्हाट यू डू। हाँ अभी मालूम पड़ गया इसका मीनिंग? हाँ से मालूम पड़ गया, जो करेंगे वो ऐसा फ्रूट फ्रूट मिलेंगे, राइट? ओके तो ये दूसरा आज मेरे को मिला, ये पढ़ो, कोई बोलता है पढ़ो। हाँ, यू नेवर नो अंटिल यू ट्राई इट। इसका मीनिंग क्या होता है? हमको कभी भी पता नहीं चलेगा जब तक हम वो कोशिश करेंगे या ट्राई करेंगे। ओके किसके बारे में ये बात कुछ चलती है? ओके तोरल, इसे अप्लाई किधर अप्लाई होता है ये? नहीं या ये किधर अप्लाई होता है? अप्लाई हेलो मोनिका, व्हेन डज अप्लाई? यू नेवर नो अंटिल यू ट्राई। स्टडीज में या स्टडीज और में खुशी किस तरह? एक्सरसाइज में एक्सरसाइज में करिश्मा इताक्षिबा क्या सत्साधन बोला? करिश्मा वेरी में गुड। एक बाकी रह गया इताक्षिबा, स्टडी में स्टडी में तो नहीं आया। ओके स्टिल वन मोर।
कल किसके बारे में वो बात है, वो है खाने की बात है भी। तो दीपक दादा, यू वर नॉट देयर यस्टरडे, बट ये इट्स नॉट व्हाट यू डू बट हु यू बिकम एंड व्हाट यू डू। तो कल के बारे में ऐसा था कि खाने के बारे में, क्या खाते नहीं है तो उन लोग को सबको कुछ कुछ वीकनेस है। ओके, श्रेया को दाल नहीं अच्छा लगता है, खिचड़ी अच्छी नहीं लगता है, करेला नहीं अच्छा लगता है, किन्नाई को करेला कोली भिंडी नहीं रोटी अच्छा लगता है। इताक्षी मैंने क्या बोला था, कल अच्छा नहीं लगता है, बैंगन मुझे बैंगन की सब्जी नहीं पसंद। नहीं अच्छा है, तोरल क्या बोला था कल, कल मैं थी नहीं, हाँ कल मैं नहीं आई थी। ओके। तो आपको खाने सब पसंद है, मेरे को सिर्फ वो दूध ही नहीं पसंद। ओके। पिज्जा किसको अच्छा लगता है, पिज्जा किसको अच्छा लगता है, एक दो तीन, किन्हीं पिज्जा नहीं खाते, सबको दादा अच्छा लगता है, हमको नहीं अच्छा लगता है। ओके दीपक मेरे दादा, को ओ अब तक नहीं, दक्ष, सॉरी दक्ष, आपका पिक्चर नहीं आया तो नहीं देख। दक्ष आपको पिज्जा अच्छा लगता है, नहीं ओह क्या बात है, वेरी गुड। ओके दीपक दादा, टॉक अबाउट यू नेवर नो टिल यू ट्राई इट, लाइक करेला लौकी उगा। ऐसा ना। यार जी ने क्या बताया था, पहले तो आप जो प्रेयर बोलते हैं ना, नमो ऐसा करके बोलते हो, आराम से। हमें कोई जल्दी नहीं है तो हमारी प्रेयर भी मीनिंगफुल होगी और हमारा फोकस भी अच्छा होगा। वो तो उसको फिनिश करने का गोल नहीं है, उसको वेल फोकस्ड अगर हम बोलेंगे तो उसका बेनिफिट हमें बहुत अच्छा आपको तो मिलता है, ये बात है। और जब ये खाने की बात बताई, यू विल नेवर नो अंटिल यू ट्राई, तो इतने 6 टेस्ट है जो जो आपको पसंद नहीं है, आपको मेडिकली डॉक्टर ने ना बोला हो कि ये आपको नहीं खाना है तो वो सही है, लेकिन सिर्फ आपको अच्छा नहीं लगता है तो वो शरीर के लिए हानिकारक है, वो कल बताया था। तो आपको ट्राई करना है तो उससे क्या होगा कि आपकी बॉडी को जो चाहिए वो बॉडी को मिल जाएगा, तो आप फिजिकली मेंटली इमोशनली इंटेलेक्चुअली स्पिरिचुअली सभी तरह से आप हेल्दी हो जाओगे। तो बोलो वो अच्छा है कि नहीं। हेलो अच्छा है। चल में आया ना, ये बताया था। तो ट्राई करने में क्या है, अभी यही उम्र में अगर आप सही ढंग से खाओगे तो आप जब 15-20 साल के होंगे, 25 साल के, तो कितने स्ट्रांग होंगे, सही है कि नहीं, बोलो। हेलो, हाँ हाँ ये है, समझ में आया ना। तो ये धीमे धीमे करके हमें हमें सभी कमजोरियों को जीतना है, और जब हम सेल्फ डिसिप्लिन हो जाएंगे, सभी कमजोरियों को जीतेंगे, तो हमको ऐसे खुशी मिलेगी। करेक्ट, यही चटीदार है। इतना ही ओके लिया। तो हाँ हाँ
ओके सो यू नेवर नो अंटिल यू ट्राई. अभी क्या करेंगे आप? करेंगे। क्या ट्राई करेंगे आप खुशी? मैं सूर्य नमस्कार नहीं करती हूँ, तो मैं उसे डेली करके ट्राई करूंगी और उसका बेनिफिट क्या है नोट करूंगी। वेरी गुड. दादी या क्या सारी सब्जियां खाएंगे, बोला दक्ष? सारी सब्जियां खाएंगे। आप कौन सी नहीं खाते हैं? हाँ, गिलकी और करेला और ओके लौकी। मम्मी को बोला कल कल से स्टार्ट करें वो. हाँ देखो यू नो चलो इफ यू प्लांट अ सीड टुडे राइट तो उसका फ्रूट कब मिलेगा? या एक रजनी दादा आप रिपीट करो कि आपका वॉइस नहीं सुनाई दे रहा है। मैंने आप हाँ हाँ ओके मेरे को याद आ गया. आप फ्रूट्स सीड आज प्लांट करेंगे तो फ्रूट्स कब मिलेंगे? वन हाँ ईयर 1 year. इट टू डिपेंड्स ईयर को कौन सा फ्रूट सब सीज डालते हैं ना राइट हाँ तो तुरंत रिजल्ट मिलता है कि नहीं मिलता है? तो नहीं। इसके लिए क्या करना मांगता है आपको? करना क्या करना का है मोनिका? उसे डेली पानी देना पड़ता है। राइट पानी पिलाना मांगता है. दूसरा और उसकी सॉइल फर्टिलिटी को समझना है वेरी और गुड उसके चेंजेस का भी ध्यान रखना है। वेरी गुड. दक्ष दादी सनलाइट मैन्योर्स फर्टिलाइजर्स क्या खाद बोला? क्या बोल सनलाइट मैन्योर्स यस फर्टिलाइजर्स यस वेरी गुड. या नो बट तो भी आपको ये सब करते हैं तो भी आपको क्या करना मांगता है? तभी एकदम ऐसा करने का मतलब क्या? नहीं होता है नहीं होता है कब नहीं। होएगा कोएगा? हाँ कैसे होगा करना और पड़ता आपको क्या? हाँ होगा. क्या बोला दक्ष आपने? इंतजार करना पड़ता है। इंतजार करना मांगता है. इंतजार के लिए क्या कैरेक्टरिस्टिक मांगता है आपके लिए? व्हाट यू नीड फॉर दैट पेशेंस It starts with a P. पेशेंस Patience. Okay, so ये सब आप तो लोग पढ़ाते हैं. They are all what? वो सब चीज क्या है आपके लिए? खुशी को है? पेशेंस नहीं नहीं क्या पेशन नहीं क्या है? व्हाट इज इट व्हाट यू आर गेटिंग? फ्रूट्स फ्रूट तो बाद में आता है. फ्रूट इधर थोड़ी आएगा फ्रूट्स आता है. फ्रूट्स आता है तो 3 साल से तो आपको यू विल बी आप तो पुत्र बन जाएगा आप. यू आर गेटिंग सीड्स टूडे. एवरी डे आपको सीड्स मिलता है. तो ये सीड्स को क्या करना मांगता है? मोनिका ने बोला दक्ष ने बोला पानी पिलाने का है फर्टिलाइज करने का है एंड पेशेंस रख के सब
When you grow older and older, ये सब फ्रूट्स आपको मिलेंगे फ्री ऑफ चार्ज. यू अंडरस्टैंड द प्रोसेस? लाइक खुशी आपने बताया, यू नो सूर्य नमस्कार आप नहीं करते, यू डोंट नो द रिजल्ट ना. But you can see results. I've been doing Surya Namaskar for 50 years. I'm healthy. You know? So, yeah, apple fruits, you won't be able to see today, tomorrow. Like, ye sab khane ka bolta hai, jo mummy jo prepare karti hai, sab khane. Why? Why, Monica? क्योंकि हमें जो न्यूट्रिएंट्स चाहिए बॉडी के लिए वो उसी में है. एग्जैक्टली जो आप मम्मी ने कल लौकी का सब्जी बनाया था, व्हाई? द फैमिली नीडेड इट इन देयर बॉडी. ओके, और मम्मी को व्यवस्थित शक्ति प्रेग्ना प्रेग्ना देती है कि व्हाट द फैमिली वांट्स. That's why she cooks. उसको मगज में से ऐसे नहीं करते हैं मम्मी. मार्केट में जाते हैं फ्रूट वेजिटेबल लाते हैं बेस्ड ऑन व्हाट द फैमिली विल नीड फॉर द हेल्थ. तो ये तरह सोचो. सो ओह प्लीज मेक ए रूल कि जो मम्मी करता है. बिहारी दादा ने क्या बोला था, कौन सी प्रेयर करके खाने का? नौ कल की सेवेंथ कल दक्ष लंच वाली प्रेयर. ओके, सो बिहारी दादा ने वेरी गुड सॉल्यूशन दिया. इट इज पॉसिबल कुछ आपको अच्छा नहीं लगेगा, नहीं लगता है, बट if you don't try it, you will never know one thing. And the other thing is, you remember, these are all fruits you are getting. अभी आप स्कूल में पढ़ते हैं तो biology, physics, social science क्यों सिखाते हैं? They all seeds to become doctors, engineers, जो कुछ बनने का है. Okay? So please think about it. जो especially दादा का ज्ञान ये मिलता है ऑल सीड्स को सीरियसली लेने का. ओके ठीक है. ओके तो हैव ए गुड वीकेंड एंड बी हैप्पी. आज तो सब हैप्पी थे, बी हैप्पी ऑल द टाइम. तो दक्ष आपको मम्मी को हग करने का है सॉरी बोल के, डू दैट. ओके पापा मम्मी खुशी पापा मम्मी को बोलो कि आई एम सॉरी पापा मम्मी. किया था डिसअपीयर हो जाएगा. अदरवाइज रोटन सीड्स विल स्टे एंड गेट रोटन रिजल्ट्स. ऐसे साइंस में सीखो ऐसे, राइट? तो जब जब भी मिस्टेक होता है दैट्स रॉटन सीड्स, गलती कर दिया प्रतिक्रम करने का सॉरी बोल देने का. ठीक है. ओके तो हैव ए गुड वीकेंड एंड जय सच्चिदानंद प्रदीप दादा सबको. तो जय प्रदीप सच्चिदानंद, दादा, प्रदीप दादा को जय सच्चिदानंद बोल के बाय करो. जय सच्चिदानंद. ओके जय सच्चिदानंद. ઓકે હવે પ્રતિભાજી આપણે છે ને આપણે કેવરીબેન આજે પદ ગાવાના છે. કેવરીબેન
જય સચ્ચિદાનંદ. જય સચ. ઓકે, હું એક મિનિટ એક મિનિટ મૂકું છું. સંભળાય છે? હા. ઓકે. જય સચ્ચિદાનંદ. દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. ને પૂરવના પાપ કેવા ચીકણા, કે દુનિયામાં એ જચતું નથી. દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. મન વચકાયા અવસ્થા માત્ર કુદરતી રચના, જેવું દ્રવ્ય તેવા ભાવો જાણી જ્યોતિ શમણા. જેની જેવી છે, જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ, ચિત્ત ચોંટ્યું ત્યાંથી ખસતું નથી. જેવું દર્શન છે તેવું તેનું જ્ઞાન જ, લશ્કર કશાએ વસ્તુ બંધી. દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. ને પૂરવના પાપ કેવા ચીકણા, કે દુનિયામાં એ જચતું નથી. વિકલ્પોથી આ સંસારે પડ્યું ભવું, ગોઠવી દેવા સૌ વિકલ્પો સૌને સુખરૂપ થાવ. રહ્યું સંકલ્પે, રહ્યું સંકલ્પે શુદ્ધ આત્મ જ્ઞાન જ, સિદ્ધ સ્તુતિ ધ્યાન તૂટતું નથી. ત્રણ કરણો વરાવ્યા જ્ઞાની ચરણે, કરમ નિકાલી નડતું નથી. દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. જ્ઞાની ચરણમ વંદામિ, આજ્ઞા પાલન ઈચ્છામિ. ચેતન મૂલમ હે સ્વામી, દાદા શરણમ ગચ્છામિ. દાદા શરણમ ગચ્છામિ. જય સચ્ચિદાનંદ. જય સચિન. બહુ સરસ પદ તમે કાઢ્યું, ગાયું બહુ સરસ. કેમ આપણે હજી પછી નથી કહ્યું આપણું જ્ઞાન? આ પદ મેં છેલ્લી લીટી થી એકચ્યુઅલી શોધ્યું, દાદા શરણમ ગચ્છામિ. કેમ કે જયારે આપણા તપના કે એવા તેવા સંયોગ આવે કે માર્ગ થી ભટકી જઈએ, તો પાછું ફરી લાવવા માટે દાદાનો પ્રેમ જ એક એવું વસ્તુ છે જેનાથી પાછા આવી શકીએ. દાદાનું શરણું મળે એના માટે મેં આ પદ સિલેક્ટ કર્યું. ઓકે, આમાં શું તમારે પ્રદીપ આનંદજી પાસે જાણવું છે? એક આ જે છે ને કે મન વચ કાયા અવસ્થા માત્ર કુદરતી રચના, પણ જયારે આપણી સામે સંજોગ આવે છે ને તો સંજોગ જીવતો લાગે છે. અને એ એ વખતે જયારે આપણે પહેલા વિચાર્યું હોય ને, પછી એ વિચારીએ પહેલા કે પછી, તો એવું થાય કે આમાં કઈ હતું જ નહીં એમ. પણ એ વખતે સંજોગને બહુ ઇમ્પોર્ટન્ટ અપાઈ જાય છે. તો એમાં કેવી રીતે જ્ઞાન જાણવું એમ? પ્રભાનજી, હાજી સમજાવો. મન વચ કાયા અવસ્થા કુદરતી રચના, જેવું દ્રવ્ય તેવા ભાવો જાણી જ્યોતિ. એટલે દાદા ભગવાને એમના જ્ઞાનમાં જોયું કે આ ખરેખર કેવી રીતે આ જગત ચાલે છે અને કોણ ચલાવે છે અને ખરેખર પોતે કોણ છે. એટલે પોતે શુદ્ધાત્મા છે, આત્મ સ્વરૂપ છે, અને આ મન વચન કાયા છે એ કુદરતી રચના છે. એટલે કે કોઈ બનાવ્યું નથી અને બનાયા વગર બન્યું પણ નથી. ખ્યાલ આવ્યો ને?
એટલે એને સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સથી ઊભી થયેલી આ અવસ્થા છે, અને એ અવસ્થામાં જે આત્મા ઉપર દબાણ થયું, એટલે દબાણને આધારે એને પોતાનું બેભાન પણ ઉત્પન્ન થયું કે દેહ તે હું છું, એને વિકલ્પ કહેવાય, અને આ મારું છે એ સંકલ્પ કહેવાય. શું કહેવાય? હવે જેવી રીતે આપણી કુદરતી રચના છે, કુદરતી રચના એટલે આપણું રિયલ સ્વરૂપ નહીં, ખ્યાલ આવ્યો? એ રિલેટિવ સ્વરૂપ છે. કેવું છે? રિલેટિવ. અને જેવી રીતે આપણા મન વચન કાયા જેટલા રિલેટિવ છે એવું આપણને સમજાય, આપણા દર્શનમાં અને જ્ઞાનમાં આવતું જાય, તો સામે પણ મન વચન કાયા ની અવસ્થા માત્ર રિલેટિવ છે, ટેમ્પરરી છે અને વિનાશી છે. કેવી છે? ટેમ્પરરી છે અને વિનાશી છે. હા, એટલે કોઈ સ્વતંત્ર કરતા નથી એમ, પણ એ જ્ઞાન ભાષા છે. કઈ ભાષા છે? જ્ઞાનની ભાષા છે. હવે દાખલા તરીકે મન વચ્ચે કયા અવસ્થા કુદરતી રચના, તો કુદરતી રચનામાં સમજો કે આજે સમજો તો માથું દુખ્યું, તો પહેલા આપણને શું થાય કે મારું માથું દુખે છે. શું થાય? મારું માથું દુખે છે. હા, એ વ્યવહાર ભાષા છે. એ અજ્ઞાન ભાષા છે. કેવી છે? અજ્ઞાન ભાષા છે. હા, એટલે કારણ કે પહેલા આપણે એવું માનતા હતા કે દેહ તે હું છું, અને આ જ્ઞાન મળ્યા પછી અવસ્થા માત્ર કુદરતી રચના છે સમજાય, તો કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે, એટલે આ પડોશીનું માથું દુખે છે. હા, તો એ અવસ્થા કુદરતી રચનામાં આપણે જ્ઞાને કરીને રહ્યા કહેવાય. તો એ સંયોગ જે છે, એટલે કે જે ભોગવટો આવ્યો, એ ધીરે ધીરે એનો ફળ આપીને જતો રહે, એટલે નવું ચાર્જ થાય નહીં. પણ જ્યાં મન વચન કાયા એ કુદરતી રચના છે ના સમજાય, ત્યાં સુધી આખા જગતમાં બધાને દેહ તે હું છું, હું વિચાર કરું છું, હું બોલું છું, બધું તે હું જ હોય, અને હું પણ જ્યાં સુધી ને કરતા પડું છે તેને ભ્રાંતિ કહેવાય, અને ત્યાં સુધી કર્મો છૂટે અને કર્મ બંધાય. એટલે પેલું નીચે છેલ્લે આવ્યું ને, કર્મ નિકાલી નડતું નથી. એ નિકાલી એટલે કે જ્ઞાન મળી સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એ કર્મ ગમે તેવું હોય તો એ નડતું નથી કે છે, કારણ કે નિકાલી છે. કેવી રીતે નિકાલી છે? તો કે હું પોતે શુદ્ધાત્મા છું, આ મન વચન કાયાની કોઈ પણ ક્રિયાનો કરતા હું નથી. ખ્યાલ આવ? અને જેવું દ્રવ્ય તેવા ભાવો, એટલે આ બધું શું છે? કે ભાવા ભાવ એટલે કે જે બધા આ સંસારના સંજોગો જે બધા ભેગા થાય છે, એ સંયોગોમાં જીવને અજ્ઞાનતાને કારણે ભાવા ભાવ થાય છે. શું થાય છે? ભાવા ભાવ થાય છે. પણ ભાવ એટલે શું? કે ગમવા પણ થાય છે, તો એ મને સ્પર્શે કે ના સ્પર્શે? જો જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાની પુરુષની કૃપાથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ના થઈ હોય, ત્યાં સુધી એ પોતે જ ભાવા ભાવનો કરતા છે. શું છે? અને જો જ્ઞાન મળ્યું હોય, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું હોય, પછી આ જે સંજોગોમાં ભાવા ભાવ થાય છે એ બધા પર પરિણામ છે. શું છે? પર પરિણામ છે. એ પર એટલે કે હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયાથી જુદો છું, એટલે આ મારાથી મારું સ્વરૂપ નથી, એટલે એ પર વસ્તુ કહેવાય, અને પરમાં ઉભા થતા પરિણામો છે. શું છે? પરમાં ઉભા થતા પરિણામ. પર એટલે મારાથી જુદું પારકું એમ, સ્વ એટલે આત્મા અને પર એટલે પૂતગલ પારકું. ખ્યાલ આવ્યો? હા. હવે એમાં જે અજ્ઞાનતાને કારણે જે ભાવા ભાવ થાય, એટલે પછી બધા કર્મો બંધાય ને પછી પાછી એની ઇફેક્ટ આવે. શું આવે? જૂના ખરે ને નવા બંધાય, જૂના ખરે ને નવા બંધાય. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો જાગૃતિ ના રહે, તો જે કર્મ ખરતું હોય તો અટકી જાય, એટલે કે ફરી રિપીટ થાય. શું થાય?
રિપીટ એટલે થાય. પાંચ આજ્ઞાની જાગૃતિ હોય તો એ ધીરે ધીરે એ કર્મ નિર્જરા થઈ જાય. કેવું થઈ જાય? નિર્જરા થઈ ગઈ. નિર્જરા એ શાસ્ત્રનો શબ્દ છે. અને હા આપણી દેશી ભાષા, દાદા ભગવાને કહ્યું કે કર્મ શુદ્ધ થઈ ગયું એટલે કર્મ ખરી ગયું. હા ખ્યાલ આવ્યો? જેમ હા આપણે ઝાડ ઉપરથી પાંદડું ખરી જાય એવી રીતે કર્મ ખરી જાય. હા બરાબર. હા બોલો બીજું શું કેવું છે? એવું પૂછવું હતું કે આપણે કોઈ આવું ભાવાભાવનો સંજોગ આવ્યો છે અને આપણે એ વખતે પ્રતિક્રમણ નથી કરતા, પણ હું એવું નક્કી કરું છું કે ભાઈ જે સામે જે આવું હોય આવા દો સ્વીકારી લઉં છું એમ, મનથી કે જે પણ હોય. તો એ કયા જ્ઞાન, આપણા દાદાના જ્ઞાનમાં કેવી રીતે જાય ગોઠવાય એમ, કે જો બાકી જ રહે એમ. જો સ્વીકારી લેવું એટલે શું કે હા પછી એમાં પછી ઓડિટ ડિપાર્ટમેન્ટ ના આવે, એટલે કે બુદ્ધિ ઊભી ના થાય કે આવું કેમ બોલ્યા, આવું કેમ કર્યું. તમને ખ્યાલ આવ્યો? સ્વીકારી લેવું એ કોણ સ્વીકારે? તો કે આ જેને એવું જ્ઞાન હોય કે હું શુદ્ધાત્મા છું અને આ વ્યવસ્થિતે મોકલ્યું છે, તો હા પછી એને ઓબ્જેક્શન ના આવે. અને કદાચ અંદર મન બુદ્ધિ બોલે તો એને બધું એ જ્ઞાને કરીને સમાવે, તારે એને સમાવી લીધું કહેવાય. અને જેની પાસે જ્ઞાન ના હોય એની પાસે બીજો ઓપ્શન છે. એ કયો ઓપ્શન છે? તો કે ભાઈ મારે આ સમાવી લીધું એટલે કે આ મારા ગયા અવતારના કે પૂર્વ ભવની ભૂલોનું પરિણામ મારે ભોગવવાનું આવ્યું છે, અને સામે વાળો નિમિત્ત છે. શું છે? સામે વાળો નિમિત્ત છે. એટલે ભોગવે તેની ભૂલ. એટલે કે એ ધીરે ધીરે વગર જ્ઞાને પણ મોક્ષ માર્ગે આગળ જઈ શકે, જી. પણ એને પોતાની ભૂલ સ્વીકાર થાય તો. બરાબર. બાકી કોઈ એમ કે ભાઈ મને કોઈ કશું બોલી ગયો કે કોઈ પણ વ્યવહાર કરી ગયો એટલે મને કશું ના થાય, એ વાતમાં માન નથી. થાય ખરું ને નાય થાય, પણ હા બને ત્યાં સુધી કેમ થાય? તો કે કારણ કે જ્યાં સુધી હા દ્રષ્ટિમાં કોઈ પણ જીવ કરતા દેખાય છે, હા એ આ બોલે છે, આ કરે છે, આ હા સાંભળે છે, આ હા જુએ છે, એવી હા જે કરતાપણાની દ્રષ્ટિ છે, એ કરતાપણાની દ્રષ્ટિને કારણે પછી એને પોતાની અંદર બધી બધા પરિણામો ઉભા થાય કે આવું કેમ બોલે છે, આવું કેમ કરે છે આ. ખ્યાલ આવ્યો ને? એટલે કેસ ક્લિયર નથી થતો, પેન્ડિંગ રહે છે. શું રહે છે? પેન્ડિંગ રહે છે. હવે હવે પ્રતિક્રમણ ક્યારે થાય? તો કે તમે દાખલા તરીકે કોઈ પણ વ્યવહાર તમારી જોડે કોઈ કર્યો અને તમને માટે તમને નેગેટિવ ભાવ આવ્યો કે આનો મારું મગજનું ઠેકાણું નથી, આવું તો કરાતું હોય, મેં કશું કર્યું નથી, મને કેમ આવું બોલે છે, તો તે વખતે એ જે અંદર પરિણામ ઉભા થયા એટલે તમે એને કરતા જોયો, એને દોષી જ જોયો, એટલે તમારે ત્યાં આગળ પ્રતિક્રમણ કરવું પડે. કેમ કરવું પડે? તો કે આપણી અંદર ઉભો થતો હિંસક ભાવ, આપણી અંદર ઉભી થયેલી દોષિત દ્રષ્ટિ, કરતા દ્રષ્ટિ, એને લીધે પ્રતિક્રમણ કરાવવું પડે કે ભાઈ એને નથી કર્યું, આ તો મારા કર્મના ઉદયથી એને કર્યું છે, એ તો બિચારો નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. અથવા તો વ્યવસ્થિત શક્તિ કરતા છે. જેટલું બેમાંથી એક ઓપ્શન હોવો જોઈએ, કાં તો ટેકા જ્ઞાન હાજર હોવું જોઈએ, કાં તો દાદાનું રિયલ જ્ઞાન હાજર હોવું જોઈએ. કારણ કે દોષિત દ્રષ્ટિ, દોષિત વિચાર, દોષિત બોલવું, એ બધું જે છે એ પોતાના કેવળ જ્ઞાનના સ્વરૂપને, પોતાના કેવળ જ્ઞાનના સુખને આવું છે, એટલે કે પોતાના સુખને એ આવવા દે નહીં. ખ્યાલ આવ્યો? અને ખરેખર આ મન વચન કાયા એ આપણે જ છીએ? એ આપણું સ્વરૂપ છે? ના, આપણે હજુ અંદર અંદર હજુ બરાબર પાકું થયું નથી ને. ના, નથી થયું પાકું. હા તો પાક્યું નથી થયું એટલે આપણે અવકાશમાં એ પ્રયોગ ગોઠવવાનો, અને જ્યારે જ્યારે નાના નાના પ્રસંગોમાં ગોઠવણી કરવાની. હા
કારણ કે મન વચન કાયા એનો જ્યાં સુધી માલિકી ભાવ પડ્યો છે ત્યાં સુધી એને શુદ્ધાત્માનું સુખ આવે નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે ત્યાં આગળ પછી ક્રોધ માન માયા લોભ નું લશ્કર ઉભેલું છે. કયું ઉભું છે? ક્રોધ માન માયા. અપમાન થયું એટલે ક્રોધ હાજર જ હોય. પછી લોભમાં ને વસ્તુનું નુકસાન થયું તો પણ હાજર જ હોય. ખ્યાલ આવ્યો? એટલે કે સંસારી જે ગયા અવતારના કર્મના ઉદયો જે આપણને છોડાવે છે તે વખતે આપણને જાગૃતિ જેટલી હોય એટલું આપણી પોતાનું સુખ આવે, એટલી આપણતાનો અનુભવ થાય. અને ચૂકી જઈએ તો ફરી પાછળથી આપણે હોમવર્ક કરવું પડે. જેમ કે આજે આપણે કોઈને માટે બે શબ્દ બોલાઈ ગયા કે તમે આવું આવું કરો છો, શું સમજો છો, આવું ઘરમાં હોતું હશે, આ આપણા સંસ્કાર કહેવાય, એવું આપણે કઈક કોઈક સંજોગોમાં બોલાયું વાણીમાં, બને કે ના બને એવું બધું બને છે. હવે તે વખતે બન્યું તો તે વખતે આપણે જાગૃતિ ના રહી તો આપણે પાછળથી કરેક્શન કરવું પડે કે પ્રદીપભાઈ તમે આ શું બોલતા હતા આવું બધું, આ તો કર્મના ઉદયથી બધા ભમૈડા ફરે છે, એ તો શુદ્ધ આત્મા છે, એ પોતે કરતા નથી, વ્યવસ્થિત શક્તિ એને કરાવડાવે છે, તમે એને કેમ કરતા જોયો, કોઈની ભૂલ જોવી એટલે દાદા ભગવાનની ભૂલ જોયા બરાબર છે. પછી એ બધું જ્ઞાન બેઠા બેઠા આપણે જે ચૂકી ગયા હોઈએ એટલે સંજોગોનું દબાણ એટલે કર્મના ઉદયનો ફોર્સ એટલો બધો હોય કે તે વખતે આપણને જાગૃતિ ડાઉન થઈ જાય તો પછી પાછળથી પ્રજ્ઞા શક્તિ ચેતવે એટલે આપણે આખું હોમવર્ક કરી અને કમ્પ્લીટ કરવું પડે, એક એક ની માફી માંગવી પડે, પોતાની જાતને જ્ઞાન ગોઠવવું પડે કે પ્રદીપભાઈ વ્યવસ્થિત છે, આ તમને કોણે ભેગા કર્યા, કેમ તમને આવું દેખાય છે, ખરેખર દાદાને તો આખું જગત નિર્દોષ દેખાય છે, મહાવીર ભગવાનને નિર્દોષ દેખાતું હતું, તમને કેમ દોષિત દેખાયું, તમે કેમ આ આગ્રહવારી વાણી બોલ્યા, તમને ખ્યાલ આવે છે. જેટલું જેટલું આપણા પૂતગલ એટલે ફાઇલ નંબર એક ઉપર જેટલો ઉપયોગ હોય એ બધી વસ્તુને આપણે એક એક ને કરેક્શન કરવું પડે તો પછી આપણો એ ઇતિ સિદ્ધમ એટલે કે કર્મ ખરી જાય. એટલે જેટલું ચોખ્ખું થાય એટલું કરવું પડે. શું કરવું? એનું નામ પુરુષાર્થ. પ્રતિક્રમણ એટલે પુરુષાર્થ, પાંચ આજ્ઞા એટલે પુરુષાર્થ. બરાબર. હવે દાખલા તરીકે મારો ઘરમાં છોકરાઓ હોય, બધા ફેમિલી મેમ્બર હોય, બધું કઈ આપણું ગમતું થાય, આપણું ધાર્યું થાય, નથી થતું. હવે કોણ નથી થવા દેતું? આપણે તરીકે ઘરમાં છોકરો ઘરના માણસો ભલે ના સમજે પણ એવા એવા માણસો ભેગા કોણે કર્યા? આજે સમજો કે ઘરમાં નુકસાન થતું હોય, કોઈ પણ વસ્તુ કોઈ માણસ ભૂલ કરતો હોય તો એવા માણસો આપણને ભેગા કોણે કર્યા? વ્યવસ્થિતે કર્યા. કોણે કર્યા? વ્યવસ્થિતે. વ્યવસ્થિતે કેમ ભેગા કર્યા? તો કે તમે પૂર્વ ભવમાં એવી કોઈ ભૂલ કરી છે એ ભૂલ આજે આંખ સામે ખુલ્લી થઈ એટલે તે વખતે આપણને અંદર ઉભા થતા પરિણામો કરતા જોવું, દોષિત જોવું, ખોટો છે એવું બોલવું, એવું વિચારવું, પછી હિંસક ભાવો ઉભા થવા, પછી નેગેટિવિટી ઉભી થવી, એ બધા પર પરિણામોને આપણે પછી એક એક ને રિપેર કરવા પડે કે ભાઈ એવું નથી, આ આ તો તમને છોડાવા આવ્યા છે, તમે એનો ઉપકાર માનો, એ તમને મોક્ષે લઈ જવા આવ્યા છે. શું બોલવાનું? એનો ઉપકાર માનો, એ તમને મોક્ષે લઈ જવા આવ્યા છે. અને ઉપરથી આપણી જાતને વળવાનું, તમે કેમ આવું બોલ્યા, એને દુઃખ થાય એવું કેમ બોલ્યા, એની ભૂલો તમે કેમ જોઈ, તમને તમારી ભૂલ જોવાનું કહ્યું છે ને દાદા ભગવાને, દાદા ભગવાને કહ્યું ને વ્યવસ્થિત કરતા જેને કરતા કેમ જોયો તમે,
ના પણ આપણા ઘરમાં આવું તો ના જ હોય ને. અરે આપણું એટલે કોનું? આ દેહ જ તમારો નથી તો ઘર ક્યાંથી તમારું હોય? તમે સમજાય છે વાત હું શું કઉ છું? એમાં કેવું થાય, ઘરમાં કામ બધું આપણે કરવાનું, ઘર આપણું નહીં એવું પાછું માનવામાં અઘરું લાગે થોડું. એનું નામ જ રોંગ બિલીફ. રોંગ બિલીફ એટલે શું? જ્યાં દેહ જ આપણો નથી ત્યાં ઘર કેવી રીતે આપણું હોય? પણ એ વ્યવહારથી છે. કેવું છે? જેવી રીતે હું વ્યવહારથી પ્રદીપ છું, હવે તમે પ્રદીપ આનંદજી બોલો, એ કયા આધારે બોલો છો? તમને પ્રદીપ આનંદજી કેવી રીતે છે તમને ખબર નથી, પણ બધા બોલે છે એટલે તમે બોલો છો. રાઈટ કે રોંગ? એટલે આપતો પુત્ર છે એટલે આપણે પ્રદીપ આનંદજી. તમને આપતો પુત્ર એટલે શું હોવી જોઈએ ને? પણ આપતો પુત્ર કોને કહેવાય એ પણ જાણવું જોઈએ ને. હા, એવું નહીં, એવું નહીં, એવું નહીં. હંમેશા હું શું કહેવા માંગુ છું, એ શુદ્ધાત્માનું લેબલ છે કે ફાઇલ નંબર એક પડોશીનું લેબલ છે? પડોશીનું લેબલ છે. એટલે તમારે શું હોય તો કે વ્યવહારથી દાદા ભગવાન આપતા પુત્રો છે આનંદજી બધું બોલવાનું, પણ ખરેખર મારું રિયલ સ્વરૂપ શું છે? તમને આનંદજી જોવાથી તમારું જ્ઞાન આગળ વધશે, આપતા પુત્ર જોવાથી ફાયદો થશે કે શુદ્ધાત્મા જોવાથી ફાયદો થશે? શુદ્ધાત્મા જોવાથી. એટલે બહાર વ્યવહારની ભાષામાં આપતા પુત્ર બોલવાનું અને અંદર શું જોવાનું? શુદ્ધાત્મા. હા, કારણ કે ભગવાનની ભાષા આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો દ્રષ્ટિનો ઉપયોગ તો કરવો જ પડે ને. દાદા ભગવાન જાતે એ શું કહેતા હતા કે આ જે એમ પટેલ જુદા છે ને હું જુદો છું, કેમ એવું બોલતા હતા? એ પોતે જાણતા હતા કે એમ પટેલ જ્ઞાની પુરુષ છે, એ વ્યવહારથી છે. શું છે? પણ મારું મૂળ સ્વરૂપ, મારું મૂળ સ્વરૂપ છે એ આખું અનંત જ્ઞાન દર્શન વાળું છે. શું છે? અનંત જ્ઞાન દર્શન વાળું મૂળ સ્વરૂપ છે. અને દાદા શું કહે છે કે જેવી મારી અંદર ભગવાન પ્રગટ થયેલા છે એવા જીવ માત્ર નું સ્વરૂપ એવું જ છે, એને તો જ્ઞાન કહેવાય. બરાબર ને? એટલે આપણા છોકરાઓ હોય, પડોશી હોય, બધામાં જે અંદર હોય, મેમ્બરો હોય, આજુબાજુ હોય, સ્ટાફ ના હોય, બધામાં શુદ્ધાત્મા ખરા કે નહીં ખરા? એ એ રિયલ દ્રષ્ટિ છે. શું છે? એટલે આપણે જેટલું જેટલું સમજણ, આ આખો માર્ગ દાદા ભગવાન એમની હાજરીમાં કહેતા હતા કે આપણે બધાને કૃપાથી પ્રાપ્ત થયેલું છે. કેવી રીતે પ્રાપ્ત થયેલું છે? કૃપાથી. આપણી અંદર એવો બધો માલ આપણે લાયા નથી કે જેથી કરીને દાદા બોલે એવું તરત જ આપણા અંદર પરિણામ પામી જાય ને આપણે એને સિન્સિયર રહીએ. જ્ઞાન પરિણામ પામતું જાય છે, પણ સિન્સિયરિટી જે છે એ બધી આગળ પાછળ છે. કેવી છે? એટલે એનો સ્વાદ આવતો નથી. શું આવતો નથી? સ્વાદ. એટલે આપણાથી શું થાય કે ઘણી વાર આપણે અવસ્થામાં બેભાનપણું થાય, અજાગૃતિ રહે, પુરુષાર્થનો ભાગ કાચો પડે, પછી એના આધારે રિએક્શન થાય. સમજાય ને બધું? આપણે શું કરવાનું છે કે હું શુદ્ધાત્મા જો પદ પ્રાપ્ત થયું હોય તો આપણો ઉપયોગ ફાઇલ નંબર એક ઉપર રાખવાનો. હવે બુદ્ધિ બીજાનું દેખાડશે ખરી, એ બુદ્ધિ છે. શું છે? બુદ્ધિ. એ અજ્ઞા શક્તિ છે. આપણે એની ચપેટમાં આવી જઈએ ખરા, કારણ કે જૂનો જૂની ટેવો છે ને એની વાત સાંભળવાનું. અરે ભાઈ તો આવું હતું હશે, આવું તો કરાતું હશે, મા બાપને ધમકી મરાતી હશે, હું ઘરમાંથી નાસી જઈશ, આમ કરીશ, તેમ કરીશ, હું મરી જઈશ, બધું બોલાતું હશે. અમે તમને એના માટે મોટા કર્યા છે? તમે અમે તમને આટલા બધા સુખ સગવડ આપે જેની અમે તમે આવી તમને દબાવો છો, એવું બધું તમને ઊભું થાય કે ના થાય? જો કોઈ આવું કરે તો થાય કે ના થાય? હે, થાય છે. હવે એ બધું શું છે કે આ કળિયુગમાં ભેગા થયેલા બધા હિસાબો, એ આપણે આપણી જાતે આપણા નિમિત્તે કોઈને દુઃખ ન થાય એવી જાગૃતિ રાખવી, એવો નિશ્ચય રાખવો, અને કદાચ
કોક સંજોગોનો પ્રેશર આવ્યું અને બોમ્બ ભડાકા થઈ ગયા તો આપણે હા તુરંત પ્રતિક્રમણનું સાધન જોડે રાખવું. હે દાદા ભગવાન, હે સુદ્ધા તમા ભગવાન, મને ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ છે. ખ્યાલ આવ્યો હા બરાબર. આ દાદાનું વિજ્ઞાન આપણે ખૂબ સમજ સમજ કરવા જેવું છે. સમજ સમજ કરવું એટલે કે મારે તમને સંભળાવવા માટે કે તમારે મને સંભળાવવા માટે કે બીજાને સંભળાવવા માટે નહીં. જે જ્ઞાન સમજીને આપણે એ રસ્તે પુરુષાર્થ કરવો છે. શું કરવો છે? પુરુષાર્થ. હા, પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો તો દાદાની કૃપા ઉતરે. અને સમજો કે તમારી જોડે કોઈ બે વાત કરી અને કોઈ તાલીઓ પાડે એટલે કેવળ જ્ઞાન ખુલી ગયું. એ તો પુણ્યના ઉદયથી સામાવાળાને સમજણ પડી ને એના આનંદ હતો તાલ્યો પાડી. એમાં આપણે શું છે? આપણે વાણીથી દૂર છે, વાણીના માલિક નથી, આપણે દેહના માલિક નથી, આપણે તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વાળા છે. પછી એમાં સુખ લેવાનું ક્યાં રહ્યું? સમજાય તમને વાત? એટલે કોઈ પણ અવસ્થામાંથી સુખ લેવાનો પણ આપણને અધિકાર નથી, કારણ કે આપણે અનંત સુખ વાળા છીએ. અને કોઈ પણ સંજોગ દુઃખના આવે તો એમાં આપણે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે આપણે અનંત સુખ વાળા છે. શું છે? સુખ અને દુઃખના જે બે સંજોગો ભેગા થાય છે એ ગયા અવતારના પાપ પુણ્યના હિસાબથી છે. કેવી રીતે છે? અને એ આપણને છોડાવવા આવે છે. પછી નિમિત્ત કોઈ પણ હોય, કૂતરું હોય, ગાય હોય, માણસ હોય, બોસ હોય, આપણો સાથે કામ કરનારો માણસ હોય કે સગા વાળા હોય કે પેટનો દીકરા દીકરી હોય, પણ છેલ્લે શું છે? આપણને છોડાવવા આવ્યા છે. આ ઋણાનું બંધના હિસાબ વાળા છે, પણ બોલવાનો નહીં, આ સમજવાનું છે. કેવું છે? અને બહાર કેવું બોલવાનું? આ મારો દીકરો, એ ના હોય ને તો મારે જમવાનું ના, એ આવે ને ત્યારે તું જમવા બેસું, એવું બોલવાનું. સમજાય? સમજાવું તમને? એટલે ધ વર્લ્ડ ઇઝ અ ડ્રામા ઇટસેલ્ફ. પણ હજુ આપણને ડ્રામા કરતા હજુ આવડતું નથી. મને નથી આવડતું, તમને આવડે છે? ઉધા લટકનારા તપસ્વી હોય ને એને પણ સાચું જ લાગે, કારણ કે એ પોતે જ્યાં સુધી અવસ્થાને પોતાની માને છે, જાણે છે કે હું જ દેતે છું ને હું જ કરું છું, ત્યાં સુધી એને ક્યારેય પણ અવસ્થાઓ રિલેટિવ લાગે નહીં. આ 10 લાખ વર્ષે પ્રગટ થયેલા દાદા ભગવાન એમને આપણા કોટી કોટી નમસ્કાર છે કે જેણે એમની કૃપાથી એમના અનુભવથી આ જગતમાં ખુલ્લેઆમ કહ્યું કે ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. આ રિલેટિવ રિયલ ની ડિમાર્કેશન લાઈન જો સમજવી હોય તો એકમાત્ર જ્ઞાની પુરુષ પાસે સમજવા મળે, અને એ સર્વકાળ માટે એઝ ઇટ ઇઝ જ હોય. કેવી હોય? ક્યારે ફેરફાર થાય નહીં. એને પ્રારબ્ધ અને પુરુષાર્થ ની લાઈન કઈ કઈ ગઈ? પ્રારબ્ધ અને પુરુષાર્થ. પુરુષાર્થ. હા, તમે બહુ સુંદર પદ ગાયું છે. આ દાદા ભગવાન ની હાજરીમાં અમે બધા ગાતા હતા. હલાયો. અને એ ભાઈજી દરોગાની અને અહીંયા આગળ બાપુભાઈ વકીલ ના ત્યાં આગળ સત્સંગ ભરાય ને તો બધું યાદ આવે કે દાદા આપે છે કેવળ જ્ઞાન, પણ પૂરેપૂરું પચતું નથી કે છે શું. એટલે આપણને પચતું નથી એમ કરીને આપણે બેસી નથી જવાનું. દાદાનું કોઈ પણ વાક્ય કોઈ પણ હોય, પણ આપણે કેવું હોવું જોઈએ? હું આ પ્રદીપને કહું છું કે એક પણ વાત જો તને દાદાની ગમી ગઈ તો તું જીવનમાં એને ઘૂંટ, જેમ એકડ એકો કરતા હતા ને
એવું અંદર સમજણે કરીને જીવનમાં ઘૂંટો અને એ રસ્તાનો પુરુષાર્થ માંડો અને દાદા પાસે શક્તિ માંગો તો આપણો ઉકેલ આવશે. બાકી યાદ રહે એ સારી વસ્તુ છે, પણ દાદા ભગવાને એક બહુ જ ગંભીર વાત અને બહુ ઈઝી કહી દીધી છે કે જે જ્ઞાન જેમ પપૈયું હોય, પપૈયાના છોડ ઉપર જો પપૈયું ના આવે ત્યારે શું કહેવાય? સંયમ, પ્રેમ, ખ્યાલ, મૃદુતા, રુજુતા, સરળતા. સમજાય તમને હું શું કહું છું? એ બધું આપણામાં ધીરે ધીરે ખીલશે. અત્યારે નથી ખીલતું એ ખબર પડે, પણ ધીરે ધીરે એક આપણે જો જાગૃતિ હોય, આપણું લક્ષ્ય હોય, તો દાદાની કૃપાથી બધું બની શકે. પણ એની પાછળ પુરસાદ જોઈએ, નિશ્ચય જોઈએ. શું જોઈએ? નિશ્ચય. બરાબર છે. જય સચ્ચિદાનંદ. તમારો બહુ સમય લીધો, માફ કરજો. હા રત્નીભાઈ સાહેબ, તમે બી બહુ સમય લીધો, માફ કરજો. એમ નો નો નો, પરફેક્ટ પરફેક્ટ ટાઈમિંગ થઈ ગયું તમારું. અચ્છા અચ્છા, દીપકાનજી જય સચિદાનંદ. એક મિનિટ. ઉપયોગ પૂર્વક પાપી અંતરાત્મા દિશામાં શક્તિના પ્રકાશમાં જોવાનો પુરુષાર્થ રાખ્યો છે. તો આપણો સમજાય અને પછી એની અસર માંથી આપણે મુક્ત થઈએ, તો પછી આપણે આપણો અતિન્દ્રિય જ્ઞાન નો આખો અનુભવ થાય, સ્વસંમોજન શક્તિ નો પરમાનંદ નો અનુભવ થાય. તો સંબંધી થોડો ને તમારો પુરુષાર્થ અને સ્વાધ્યાય જણાવો. જય શક્તિ જ્ઞાન. જો આજના પુરુષાર્થમાં ડિસ્ચાર્જ અહંકાર નું કહેતા હતા ને તમે, એટલે જો આજે તો એવા સંજોગો ભેગા થયા, એટલે એ સંજોગોમાં લગભગ જાગૃતિ આવે જાય આવે જાય, અને એક બાજુ જે ફોર્સ થી બધો માલ નીકળતો હતો, એટલે કે જે પ્રદીપની અંદર જે માન્યતાઓ પડી હતી, અને જે આજે પણ દાદા ભગવાન મળ્યા પછી અને જે વ્યવહારની જે કઈ થોડી ઘણી સમજ પોતાની, એ સમજને આધારે જે બીજાને દુઃખદાયક વાણી, કરતા દ્રષ્ટિ, દોષી દ્રષ્ટિ, એ બધું જે ધમાસાન થયું, એટલે એના પરથી ખબર પડી કે હજુ જે અહંકાર છે અને જે અંદર રહેલી બુદ્ધિ છે એ કામ કરે છે. એ જયારે આ બધું જયારે મને સ્પોસ પડ્યો, એટલે તે વખતે બધું થોડી થોડી વારે બધું ચાલતું હતું અંદર, એટલે પછી જયારે પોસ પડ્યો ત્યારે મને બધી હવે એક પુરસાદ કરીને આ બધી પોતાની ભૂલો બધી જોવાની, એને પ્રતિક્રમણ કરવાની બધી પ્રોસેસ શરૂ થઈ છે. પરંતુ જયારે પણ
પાંચ આજ્ઞા એમાં રિલેટિવ રિયલ અને વ્યવસ્થિત કરતા જ્યારે ચૂકાઈ ગયું એટલે જે વખતે એ બધા સંજોગો બધા આગળથી ભેગા થતા હતા ત્યારે પ્રોપર જ્ઞાનથી એ જોયેલું નહીં, અને એ જોયેલું નહોતું એટલે એને કોઈ ને કોઈ રીતે એને સાઈડ ટ્રેક કરતા રહેતો હતો. પણ જો એ જ્ઞાને કરીને જો જ્યારથી શરૂઆત થઈ ત્યારે જ્ઞાનથી જો સોલ્વ કર્યું હોત તો આ જે ભડાકો થયો ના થાય. એટલે અજાગૃતિ, ડિસ્ચાર્જ અહંકાર, ડિસ્ચાર્જ બુદ્ધિ, ડિસ્ચાર્જ કસાય એ કામ કરી ગયા. શું કરી ગયા? કામ કરી ગયા. પણ એટલી કૃપા છે દાદાની કે દરેક વખતે નક્કીપણું હતું એક જ પોઈન્ટ પર કે કોઈ પણ ભોગે મારે મારું પોતાનું અહિત કરવું નથી, મારે જ્ઞાને કરીને નીકળવું છે. તો જેવા જેવા બધા સંજોગોમાંથી એ રોલ થયા કરતો હતો પણ વચ્ચે લાઈટ લબક ઝબક થતી હતી અને એ સંજોગ જેવો બંધ થયો ને તો એ બાજુ આ જ્ઞાન અને પ્રતિક્રમણની પ્રોસેસ શરૂ થઈ ગઈ. એટલે હું માનું છું કે દાદાની કૃપા આપણું ખૂબ રક્ષણ કરે છે અને એની પાછળ એમની આપણો નિશ્ચય અને એ જ્ઞાને કરીને જ ઉકેલવાનું છે નિશ્ચય આપણે કરીએ તો હું એવું માનું છું કે એ ગમે તેવો ફોર્સ હોય પણ એ આપણને પડવા નહીં દે, પાછળથી પણ એ આપણને જ્ઞાનથી સેફ કરી નાખશે. અને પ્રતિક્રમણ પ્રતિક્રમણ પણ કરવા પૂરતું નહીં, એટલું બધું આમ હૃદય સ્પર્શી થાય કે આ રસ્તો 100% રોંગ છે અને પોતાનું અહિત કરનારો છે, માટે હૃદયપૂર્વકનું પ્રાયશ્ચિત થવા માંડ્યું. પછી ખાસ કરીને જે આ ઇન્દ્રિય જ્ઞાન થી જે આપણને બધી અસરો થાય છે એના સંબંધી પણ થોડું કહો ને. જો ઇન્દ્રિયો સંબંધની વાત કરીએ કે આંખ એ દ્રવ્ય ચક્ષુ છે, એ જ્ઞાન ચક્ષુ નથી, અને એ પોતે એની પાછળ બુદ્ધિનો પ્રકાશ કામ કરે છે. એટલે કે આપણને આપણી આંખ સામે જે કોઈ પણ વસ્તુ બનતી હોય એટલે તરત જ ત્યાં આગળ બુદ્ધિ કામ કરતી હોય છે. જો પ્રજ્ઞા ના હોય તો અજ્ઞા શક્તિ કામ કરતી હોય. એવી જ રીતે કાન પણ એવી વસ્તુ છે કે જો કોઈ કશું બોલતું હોય તો એની પણ અસર અંદર જ્યારે પડે છે ત્યારે અંતસ્કરણ અંદર કામ કરતું હોય છે, અને ત્યાં આગળ એનું રાઈટ રોંગ શું હોવું જોઈએ એનું કન્ક્લુઝન ઉપર આવીને એક પોઈન્ટ પર આવીને અટકે છે કે આવું ના બોલાય. જેમ કે કોઈએ કહ્યું કે તમે કહેતા હો તો હું મારી વાઇફને છૂટાછેડા આપી દઉં અથવા એના પિયર કાઢી મૂકું, જો એવું કોઈ બોલે છોકરો તો એ કાને શબ્દ પડે એટલે તરત તમને અંદર ચાલુ થઈ જાય કે તું મા બાપને ધમકી આપે છે ભાઈ, શું સમજે છે તું? ઉપરથી મા બાપને એવું કહેવાનું હોય કે ભાઈ અમારી ભૂલ થઈ હોય તો અમે હવે ફરી ધ્યાન રાખીશું, તમે અમને ગાઈડ કરો, તો આપણો વિવેક ક્યાં ગયો? એટલે આ બુદ્ધિ પછી આવી રીતે કામ કરે. પછી આંખે જોયું હોય તો આપણને જ અંદર એ ચક્ષુના આધારે કે જો ત્યાં આગળ બુદ્ધિ આપણને બતાવે કે જો આ માણસ આવું કરે છે નુકસાન તો કોઈ પણ આ બધા બેઠા છે, કોઈ જુએ છે પણ બોલતા નથી, એટલે આ એને ફટવે છે, એટલે અંદર પાછું એક નવું નેગેટિવ ઇફેક્ટ થાય છે. અને તે વખતે અંદર આ બધી જે પરિસ્થિતિ હવે આંખ અને કાનની આવી, હવે બીજી ઇન્દ્રી રહી, એ કઈ ઇન્દ્રી રહી સાહેબ? હવે નાકની, નાકની બરાબર ને સાહેબ?
નાકની. હવે જ્યારે માણસ નાવા બેઠો અને પછી જ્યારે ટોવેલ થી પોતાનું શરીર લૂસતો હોય ત્યારે નાકની ઇન્દ્રિયે એ ટોવેલ પર એ યુરિનની સ્મેલ આવી એને. હવે યુરિનની સ્મેલ આવી એટલે એની બુદ્ધિ અંદર ઊભી થઈ કે આ રૂમાલ કેવી રીતે ધોયો હશે આ લોકોએ. આ લોકોની કોઈ જાતની કાળજી નથી કે કઈ વસ્તુ ક્યાં મુકાય ને કેવી રીતે ધોવાય. આ નાકની ઇન્દ્રિયની હું વાત કરું છું દીપક આનંદજી. હવે કઈ ઇન્દ્રિય બોલો સાહેબ? હવે સ્વાદ ની વાત કરીએ. હવે સ્વાદ ની વાત કરીએ. શું કહો છો સાહેબ, ભૂલી ગયો? સ્વાદ. હવે આપણે જમવા બેઠા, વ્યવસ્થિત કે સામે વાળાને મરચું નખાઈ દીધું અને આપણે જમવા બેઠા ને આપણી જીભ ઉપર ચચર્યું, એટલે પરિણામ ઉભું થયું કે આટલું બધું તીખું બનાવાતું હોય. એટલે આ રોજ બરોજના પ્રસંગોમાં, આ તો તમને આજના આ તો અલગ અલગ વાત કરું છું, પણ આપણને અજ્ઞાન નામની શક્તિ બીજાને કરતા બીજાને દોષિત જોવામાં માહિર છે. જો આપણે આ બુદ્ધિ આ અહંકાર એની પર જો આપણો પોતાનો પરમાત્મા પ્રકાશ એટલે પ્રજ્ઞા શક્તિના પક્ષે જો આપણે રહીએ તો આ બધા સંજોગો એની મેરે આવીને જતા રહે અને એમાંથી આપણે કમાણી કરીએ. એટલે સંયમ નામની શક્તિ, પાંચ આજ્ઞાની આપણે ઉપયોગ કરીએ એટલે એની શક્તિ ખીલતી જાય, દાદાની કૃપા ઉતરતી જાય. પરંતુ આ પ્રદીપ ખોટ ખાયા કરે છે, ક્યારેક જાગૃતિ રહે છે ક્યારેક નથી રહેતી. હજુ હું આની પાછળ દીપક આનંદજી સાહેબ એક વિચારું છું કે જો આપણો નિશ્ચય કાચો હોય તો આટલું પણ જડે નહીં એવું મને લાગે છે. કારણ કે દાદાની કૃપાથી આપણે નક્કી કર્યું છે કે મારે કોઈ પણ સંજોગોમાં જ્ઞાને કરીને જીવવું છે, એક એક સંજોગોમાં. એટલે કદાચ હું એમ છું કે દાદાની કૃપાથી લાઈટ પડતું હોવું જોઈએ, પણ ભૂલો હજુ ગઈ નથી. ભૂલો બતાવનારો એક અંદર જે પાઠ છે એ એનું કામ કરે છે. હજુ એની ઉપર જે મારી પકડ આવવી જોઈએ એવી હજુ જેમ છે તેમ આવી નથી. કારણ કે એ વસ્તુની અંદર અસરો છે હજુ. શું છે અસરો? એટલે મને ખબર પડે છે કે હજુ આ જ્ઞાને કરીને કપડું ચોખ્ખું થયેલું નથી. બોલો સાહેબ. હવે સ્પર્શ સંબંધમાં હું એટલું કહીશ, આ બધું શરીર દુખે ને બધું થાય છે ને, ઠંડુ લાગે ગરમ લાગે છે. હવે તો ખાઈએ એટલે જીભને સ્પર્શ થાય, પછી આંખને સ્પર્શ થાય. એ આંખના સ્પર્શથી ખૂબ ચેતવાની જે વાત છે એમાં દાદા ભગવાનનું જે, હું તો માત્ર એમને કૃપા જ કહીશ કારણ કે હું એને મારો પુરુષાર્થ નથી માનતો, પરંતુ જે દાદા ભગવાન પાસે જે અરજી મૂકેલી છે દીપક આનંદજી સાહેબ, જેવી જાડી જીણી હૃદયથી જેવી માનો એવી પ્રાર્થના કરેલી છે અને હજુ પણ એ પ્રાર્થના ચાલુ જ છે. એટલે પૂતગલ પ્રત્યેનો રાગ કો મોહ કો આકર્ષણ કો એ ખૂબ મોડું પડી ગયેલું છે. એટલે કે એ તરફનું જે ચિત્તની વૃત્તિ છે, ચિત્ત એ સ્થિર થતી નથી અને એ તરફની રુચિ પણ ઊભી થતી નથી.
અને જો કદાચ કદાચ કોઈક સંજોગ આવ્યો તો થ્રી વિઝન કામ કરે છે. એટલે હું થેન્ક્સ નહીં, પણ ઇંગ્લિશમાં થેન્ક્સ નહીં, પણ લોટ ઓફ દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું. કારણ કે આ દેહે દાદા ભગવાન પાસે પ્રે કરું છું, ક્યારેક ચૂકી પણ જઉં છું, પણ કમ્પ્લીટ કોર્સ પૂરો કરવાનો છે. આ શ્વાસ બંધ થતા પહેલા, આ શ્વાસ બંધ થતા પહેલા પરમાણુની આ સબ્જેક્ટમાં શુદ્ધિ મેં કહી દીધું છે કે તમારા આશય પ્રમાણે આ સબ્જેક્ટ ક્લિયર થવો જ જોઈશે એટ એની કોસ્ટ. આઈ એમ રેડી. અને એમનું યોગ બળ બહુ જ કામ કરે છે, અને એના પણ ફળ સ્વરૂપે, એના પરિણામ સ્વરૂપે મને એવું સમજાય છે કે દાદા ભગવાનનું નિધિ ધ્યાસન, દાદાની વાણી, દાદાની આજ્ઞા અને બીજા અનેક એવા સ્થિરતા, આનંદ બધું અંદર ધીરે ધીરે એ મહેસૂસ થતું જાય છે, અનુભવમાં આવતું જાય છે. એટલે મને લાગ્યું કે જો આ સબ્જેક્ટ કોઈ જીતી ગયો, કામ થઈ ગયું જાણો. અરે આના સંબંધમાં જે કીધું છે ને, આંખો જુએ પણ હું જોતો નથી. જો આંખો આંખો જુએ પણ હું જોતો નથી, એ જાગૃતિ હોય ને મારો નમસ્કાર છે. જે અંદર પડેલો જે માલ છે એની ઉપર જો જાગૃતિ રહેવા શક્ય છે, એ સમયે એ જુદો રહે તો શક્ય છે, પણ ખૂબ જાગ્રત રહેવા જેવું ખરું. ગમે તેવું હું જોતો નથી એ ગમે તેવું જ્ઞાન, પણ જો એ ફરીથી ફોટો પડે તો સમજી લેવાનું કે હું જોતો તો એવું નથી. બરાબર. કારણ કે એક વખત કોઈ પણ પૂતગલ આગળથી પસાર થયું અને જો એ ચોંટ્યું તો ફરી યાદ આવવાનું છે, અને એ લપસણું છે. કેવું છે એવું દાદા ભગવાનનું કહેવું છે, મારું નથી કહેવું. એટલે જો દાદા તરત યાદ આવે અથવા તો એ ફરી જો એ ગમે તેટલું રિમાઇન્ડ કરો પણ આવે નહીં તો સમજવાનું કે ચોંટ્યું નથી. એટલે રાગ દ્વેષી ચોંટ એવું મારું માનવું છે. આજે એક વસ્તુ આજે વાત નીકળી છે તો દાદા એ કીધું કે અમે થ્રી વિઝન ની બહુ જ પુરુષાર્થ માંડેલો, એટલે કે અમને જ્ઞાનીઓને તો બધું આર પાર દેખાય, એટલે એટલે આ સંબંધમાં કીધેલું કે આંખો જુએ પણ અમને અમે ના જુએ, અમને તો બીજું બધું દેખાય આર પાર. જેટલું પોતાના મન વચન કાયાને એ જોઈ શકે, એ પ્રયોગ માંડે, તો પછી આ જેવું કુદરતી રચનાનો પૂતગલ છે એવું બધે પૂતગલ અને આત્મા સિવાય કશું છે નહીં. એટલે સવારથી સાંજ સુધીમાં થતી બધી ઇન્દ્રિયોની ક્રિયાઓ, એની પર થતા બધા કર્મના ઉદયોથી ફેરફારો, જેમ કે દાઢ દુખવી,
રોજ બ્રશ કરવું, શરદી થવી, આંખો દુખવી, કમર દુખવી, પછી બધી ઉત્સર્જનતંત્રની ક્રિયાઓ, પછી નાવા ધોવાની ક્રિયાઓ, એના પરથી ખબર પડી જાય એ છે કે જો આ જ પૂતગલમાં સુખ નામની ચીજ નથી અથવા તો આ રચના છે કુદરતી, તો બીજા પૂતગલમાં આવું જ હોય. હા, મને દાદાની દાદા ભગવાનની કૃપાથી જે રસ્તો જડ્યો છે તેને જે કરું છું તે તમને કહું છું. છતાંય મારી ભૂલ સુધારજો. બહુ સરસ ઓબ્ઝર્વેશન પ્રતિમાનજી. જય સચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. કેરુબેન તમે છો? હા, તો શ્રીમંત બોલાવો, કેરુબેન ફોલો કરશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ પાવ પણાસણો, સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સવેસીમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રોગ્રામ અમદાવાદ ખાતે 24 કલાક ની કીર્તન ભક્તિ, તેમજ સુરત કાવરેજ સામે 24 કલાક ની કીર્તન ભક્તિ. અમદાવાદની કીર્તન ભક્તિ માં સવારે 10 થી 12 સિમંદર સ્વામી ભજના છે, 2 વાગે વિધિ, 3 વાગે કીર્તન ભક્તિ શરૂ થશે, બીજે દિવસે રવિવારે 3 વાગે પૂરી થશે. કામરેજ ખાતે 9:30 વિધિ શરૂ થશે, 11 વાગે કીર્તન ભક્તિ શરૂ થશે, બીજે દિવસે રવિવારે 11 વાગે કીર્તન ભક્તિની પૂર્ણાહુતિ થશે. આ બંને નું પ્રસારણ અનુકૂળતા બંને યુટ્યુબ ઉપર જોવા મળશે, એનો લાભ લઈશું. બીજો કોઈ ઝૂમ નો પ્રોગ્રામ નથી. જય સચિદાનંદ. અને આપણો પુરુષાર્થ આખા દિવસ નો ચાલુ જ છે. 5 ઇન્દ્રિયો પૈકીના 4 ઇન્દ્રિયો સ્પર્શ, સ્વાદ, ગંધ અને આંખો, એના ઉપર, એના ભોગવટા પર આપણે લાઈવ સામાયિક ગોઠવીશું આખા